દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. બિટકોઈન કૌભાંડમાં ચર્ચામાં આવેલ શૈલેષ ભટ્ટની સાડી નિશા ગોંડલિયાને મળી ધમકી, જામનગરમાં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી. જામનગરમાં રિવોલ્વર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી બિટકોઈન કૌભાંડના આરોપી શૈલેષ ભટ્ટની સાડીને મળી હતી, જેને લઈ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને ભોગ બનનાર મહિલાના નિવેદન પરથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ભોગ બનનાર મહિલા દ્વારા જામનગરના ધારાશાસ્ત્રીની હત્યાના મુખ્ય કાવતરા ખોર ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે અને તંત્ર પાસે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધના અનેક ખુલાસા આપવા તૈયારી બતાવી છે. જામનગરની ગુરુ ગોકુલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા નિશાબેન ગોંડલિયા જ્યારે પોતાની કારમાં હતા ત્યારે કારની બાજુમાં હેલ્મેટ પહેરેલ એક બાઇક સવાર દ્વારા તેઓને રિવોલ્વર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું નિશાબેન દ્વારા પોલીસ ઇમરજન્સી નંબર પર ફોન કરી અને જણાવતા એલસીબી સીટીબી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ગોકુલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ભોગ બનનાર મહિલા નિશાબેનનું નિવેદન લઈ અને તપાસ શરૂ કરી હતી. બિટકોઈન કૌભાંડના આરોપી શૈલેષ ભટ્ટના સાડી નિશાબેન દ્વારા અગાઉ જામનગરના ભૂમાફિયા જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને જયેશ પટેલના બિટકોઈન કૌભાંડમાં નામ બહાર આવ્યા બાદ અનેક પ્રકરણનો ખુલાસો આપવા નિશાબેને તૈયારી બતાવી હતી, જેને લઈ નિશાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને તેના અનેક કૌભાંડોનો પર્દાફાશ ન થાય તે માટે મને જાનથી મારી નાખવાના કાવતરા ઘડાઈ રહ્યા છે. ભૂમાફિયા જયેશ પટેલે વિદેશમાં બેસી અને જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા કરાવી છે અને તેની સાથે અનેક ટોચના રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને બિલ્ડરો પણ સામેલ હોય, જેને લઈ મીડિયામાં ખુલાસો ન કરી શકું તે માટે મને જાનથી મારી નાખવા માટે જયેશ પટેલ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હતું અને અગાઉ પણ મેં આ બાબતે તંત્ર પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. જામનગરમાં નિશાબેન ગોંડલિયાને મળેલી ધમકીને પગલે હાલ તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યારે 9-10 વાગ્યા દરમિયાન વાલકેશ્વરી હું મારી તબિયતની સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ગયેલી હતી. એ દરમિયાન એક હેલ્મેટ પહેરેલો બાઇકમાં વ્યક્તિ આવી ને મને એના હથિયારમાં હથિયાર બતાવી ને મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, જેની મેં ફરિયાદ ત્યાં 100 નંબર બોલાવી અને મેડિકલમાં જઈ અને બચાવ કરી. પોતાનો ત્યાં જેટલા લોકો હતા એ લોકોની સાક્ષીમાં બચાવ કરીને અત્યારે સિટી બી ડિવિઝન જામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવેલી છું. અને ફરિયાદ દાખલ કરી જી જયેશ પટેલે મને જે ધમકીઓ આપી હતી, મને જાનથી મારી નાખવાની અને આગળ કોઈ પણ પ્રકારની વાત ન કરવા માટે, પ્રેસ કોન્ફરન્સ ન કરવા માટે અને આગળના જે ખુલાસા જાણું છું હું જયેશ પટેલ વિરુદ્ધના, એ ખુલાસાની રજૂઆત ન કરવા માટે, મને બદનામ કરવા માટે મોટા અગ્રણીઓથી વાત કરી ને જામનગરથી બહાર નીકળી જવા માટે જે મને વાત કરી હતી અને ધમકીઓ આપી હતી એની ફરિયાદ અત્યારે હું કરું છું. અને મને પાકી ખાતરી છે કે મારી એ સિવાય કોઈ સાથે કોઈ પણ જાતની દુશ્મની હતી નહીં, ક્યારે પણ ન હતી, કોઈ પણ અણબનાવ પણ ન હતા. પણ મેં એક સાધુ બ્રાહ્મણની દીકરી એકલી છું, મારા પપ્પા નથી અને હું એક મહિલા છું. મહિલા હોવાનો એ મારો વાંક છે કે મને બદનામ કરે છે. જી મેં પોલીસ પ્રોટેક્શન માંગેલો હતો. તમારી શું માંગણી છે? મારી એ માંગણી છે સમગ્ર પોલીસ તંત્રથી, અધિકારીઓથી કે મને રક્ષણ આપે અને મારા જેવી બાપ વગરની દીકરીઓને જે આવા લુકા ગુનેગારોને મોકલી ઊભા કરી અને જયેશ પટેલ તો સામે આવવાની હિંમત નથી રાખતો અને એ પોતાને જામનગરનો ડોન સમજે છે ને અગાઉ પણ કિરીટ સાહેબ જોશીનો જે બનાવ બનેલો હતો એવો બનાવ અત્યારે કદાચ મારી સાથે પણ બની ગયો હોત. જયેશ પટેલની સાથે જે વિજય નંદલાલ પાલા છે સુરતનો સિગ્નસ જ્વેલર્સ વાળો, એણે મને ફસાવી છે એ બાબતથી. તમને જાનથી મારી નાખવાની બીક લાગે, શું લાગે છે? જી સાહેબ, મને જાનથી મારી નાખવાની બીક લાગે છે એટલે જ હું સતત 2 મહિનાથી તમામ જગ્યાએ રજૂઆત કરું છું.
રક્ષણ માટે, મારી ફરિયાદ માટે અને જયેશ પટેલ વિરુદ્ધ જો કાંઈ પણ કાયદાકીય કાર્યવાહી લેવાતી હોય, જો જયેશ પટેલ મારા જેવા વ્યક્તિઓ, કિરીટ સાહેબ જોશીના ફેમિલી મેમ્બરો, અમે બધાએ ફફડી છીએ આવા લુખા તત્વોને કારણે જે બારે સંતાઈને આવા કાર્ય કરાવે છે. આવા લોકોને ઊભા કરીને હું પૂરું કરી લઉં, આવા લોકોને ઊભા કરીને આવા તંત્ર કરાવી શકતા હોય ખુલ્લેઆમ, તો એના પરિવારજનોને કેમ બીક નથી? બીક જે ભોગ બને છે એ લોકોને છે? મારો આ પ્રશ્ન છે. બીવું એના પરિવારોને જોઈ, તપાસ એના પરિવારોની થવી જોઈએ કે જે ખુલ્લેઆમ ગોવાની ટ્રીપો કરે છે, ખુલ્લેઆમ મિલકતો લે છે, ખુલ્લેઆમ મારા જેવી છોકરીઓને ભોગ બનાવે છે, બદનામ કરે છે. જો માથું ઊંચું કરે તો એને ખોટા આરોપમાં ફસાવી દેવાની અને બદનામ કરવાની ધમકીઓ આપે છે. બીક એ લોકોને હોવી જોઈએ. હવે કોઈ પણ પ્રકારે મારો જીવ જતો હશે, પણ હું સાચી રજૂઆત જેમ કરતી આવી છું એમ કરીશ. અને જયેશ પટેલ, જયેશ મૂળજી રાડપડિયાથી હું બીતી નથી એ મીડિયા સમક્ષ હું જાહેર કરું છું. એનાથી થાય એ કરી લે. કિરીટ સાહેબ જોશી બ્રાહ્મણ હતા, હુંય બ્રાહ્મણની દીકરી છું, એક સાધુ બાવાની દીકરી છું, જેથી કરીને મારા જેવી વ્યક્તિઓનો બીજો ભોગ ન બને આવા લુખા પાત્રોથી. અને એની સાથે રહેલા જેને એને સાથ આપે છે, ઘણા રાજકારણીઓ, ઘણા બિલ્ડરો ને ઘણા આગેવાનો ને ઘણા અધિકારીઓ, એમને પણ આ ન્યાય માટે એક માણસાઈની દ્રષ્ટિએ હું રિક્વેસ્ટ કરું છું કે આવા માણસોને જે ઘણાના બહેનો દીકરીઓની હાઈ લે છે, ઘણાના ઘર ઉજાડે છે, એવા માણસોને સાથ ન આપે. ના, હું એને ઓળખતી નથી, પણ મારી જે રજૂઆત છે એ રજૂઆતને અટકાવવા માટે જયેશ મૂળજી રાણપડિયાએ ઉર્ફે જયલો પટેલ એણે આ કરેલું છે. જો એનામાં હિંમત હોય તો સાચી રજૂઆત રોકાવીને બતાવે. એને એની ગણતરી હું એક વ્યક્તિમાંય નથી કરતી, માણસમાંય નથી કરતી ને સ્ત્રીમાં પણ નથી કરતી. જયેશ પટેલ એક કિન્નર છે કે જે એક લેડીઝ ઉપર આ તંત્ર કરાવે છે. બેન, મહિના પહેલા તમારી એની જરૂરત ક્યાંય વિદેશમાં, ગોવામાં કે અમદાવાદમાં કે એના શાળાના ફાર્મ હાઉસમાં નથી, ટોલનાકા ઉપર છે જયેશ પટેલની જરૂરત. હવે મારો જીવ જાતો હોય તો ભલે જાય, હું સાચી રજૂઆત કરીશ. મને બદનામ શું કામ? ક્યાં કારણથી કરે છે? મેં એવું ક્યુ કાર્ય કર્યું છે કે જેનાથી મારી ખરાબ વાતો કરે છે? ક્યાં કારણથી? હું પણ કોકની બેન દીકરી છું, હું પણ બાપ વગરની દીકરી છું, મને પણ હક છે સમાજમાં રહેવાનો. અને જો આવા ભૂ માફિયા હોય, ચીટર હોય, ચોર હોય, જેનું સરઘસ જાહેરમાં નીકળ્યું હોય, એને પણ એના સાથીદારો એમ કે એને જયેશ નહીં, જયેશ ભાઈ કહેવાનું, તો એના વિશે શું કાર્યવાહી કરે છે? જામનગર માં 19 તારીખે પણ ફરિયાદ કરેલી છે, જેની તપાસ ચાલુ છે, અને રક્ષણ પણ માંગેલું છે, અને પ્રેસ કોન્ફરન્સમાં પણ રજૂઆત કરી છે, જેનો મને સારો સપોર્ટ મળ્યો છે, જેનો હું આભાર માનું છું. અને તમામ એવા લોકો જેને જયેશ પટેલ થ્રુ ધમકીઓ મળે છે એ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે આવા લુખા તત્વોથી ન બીવે, અને જે છોકરીઓનો જયેશ પટેલ ઉપયોગ કરાવે છે એના કામ કઢાવવા માટે મોટા રાજકારણીઓ પાસે મોકલીને એ તમામ છોકરીઓને ભોગ ન બનવા માટે રજૂઆત કરું છું. મને રિવોલ્વર બતાવી હતી અને એના હેલ્મેટમાંથી એવું મુવમેન્ટ થતું હતું કે એ કંઈક ધમકી આપે છે, પણ મેં બીકના માયરું કાચ નથી ખોલ્યો. એ દરમિયાન બીજી કાર બાજુમાં આવી, એ મારા સદનસીબે હું બચી ગઈ, જેથી કરીને એ બાઇક ચાલક ડરીને આગળ ભાગી ગયો અને હું મેડિકલમાં દોડીને મારો બચાવ કરી ચૂકી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ભોગાયતા, જામનગર. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.